અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ 19,000 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ સારા વાતાવરણને પગલે ઉત્પાદન પણ સારું થયું છે, પરંતુ ઉત્પાદન બાદ વેચવાના સમયે ભાવ ગગડી જતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ગત વર્ષની સરખામણીમાં ભાવ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી રહ્યા છે. ગત વર્ષે 20 કિલો બટાકા 250 થી 260 રૂપિયા વેચાતા હતા. એ LR બટાકાનું ચાલુ વર્ષે ભાવ જે શરૂઆતમાં 20 કિલોના 251 હતા, જે હાલ ઘટીને 200 થી 220 રૂપિયા થઈ ગયા છે. તેમ છતાં કોઈ લેવાલા નથી. અને બીજી તરફ ગત વર્ષની સરખામણીમાં ખાતર, ખેડ અને બિયારણ ઉપરાંત મજૂરી પણ બમણી થઈ ગઈ છે. જે મજૂર ગયા વર્ષે 200માં મળતા હતા એ ચાલુ વર્ષે 300માં મળી રહ્યા છે. એટલે કે ખેડૂતોને બટાકાના વાવેતર પાછળ ગત વર્ષ કરતા વધુ ખર્ચ અને આવક ઓછી જેવો ઘાટ થતા કરેલો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ ઊભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને સરકાર દ્વારા ભાવ અંગે યોગ્ય આયોજન કરાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ચાલુ વર્ષે ખેડૂતો 1 એકર પાછળ 50,000 ખર્ચ કરી વાવેતર કર્યું હતું. જિલ્લામાં શિયાળુ વાવેતર ઘઉં કરાયું હતું, ત્યારે વાવેતર બાદ ઉત્પાદન પણ સારું થયું છે, પરંતુ બટાકામાં નિમેટોલ નામનો રોગનો ઉપદ્રવ જોવા મળ્યો રહ્યો છે, જેને કારણે બટાકા ઉપર ફૂડલા જેવી ઉપસી આવતા મોટા ભાગના પાક ખરાબ નીકળ્યો છે, જેથી ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 30 થી 40 રૂપિયા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વેપારીઓ પણ આગળ લેવાલી નહીં હોવાને કારણે ખેડૂતો પાસેથી માલ લેતા ડરી રહ્યા છે. ભાવની કોઈ નિશ્ચિતતા ન હોવાને કારણે વેપારીઓ પણ બટાકાના પાકને હાથ લગાવવા તૈયાર નથી. તેવામાં જે ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યું હતું તેવા ખેડૂતોએ પોતાનો માલ વેચી દીધો છે, પરંતુ જે ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વગરના છે તેવા ખેડૂતોને હાલ બટાકા ક્યાં વેચવા જોઈએ તે એક મોટો પ્રશ્ન છે. બીજી તરફ ગત વર્ષની સરખામણીમાં દોઢ ખર્ચ સામે ભાવ ગગડી જતા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનું ભાડું પણ ખેડૂતોને પોસાય તેમ નથી. તેવામાં સરકાર દ્વારા ખેડૂતો માટે બટાકાના પોષણક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે. મારું નામ પટેલ રીતેશ કુમાર ગિરીશભાઈ, સજ્જનપુરા કંપાનો વતની છું. આ વર્ષે અરવલ્લી જિલ્લામાં 19,000 જેટલા હેક્ટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ ભાવ 200 થી 225 જેટલો ભાવ છે આ વર્ષે બટાકાનો, જેને લઈને ખેડૂતોને પોસાય તેમ નથી. કારણ કે અત્યારે વીકે 50 થી 60 હજાર જેટલો ખર્ચ છે બટાકામાં, અને સામે એની સામે 60 થી 70 હજાર જેટલો જ ભાવ મળી રહ્યો છે, તો ખેડૂતોને પોસાય તેમ નથી. સરકાર શ્રી દ્વારા કાં તો 350 ભાવ બાંધવામાં આવે, અથવા તો ડુંગળીમાં જેમ વળતર આપ્યું એ રીતે વળતર આપવામાં આવે તો ખેડૂતને પોસાઈ રહે છે એમ તેમ છે. નહીંતર ખેડૂતને આ ભાવે તો 200 થી 225 ના ભાવે તો કેમે કરીને પોસાઈ રહે તેમ છે નહીં. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.